જય રાજારામ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે ગુજરાતીમાં 1 થી 7 પાઠ આપણે એ પહેલા સત્રમાં આપણે ભણી ચૂક્યા હતા. હવે બીજા સત્રમાંથી આપણે કાવ્ય 8 ચરણોમાં એ ઉર્મી ગીત છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 8 ચરણો આ ગીતનો પ્રકાર એ ઉર્મી ગીત છે. આ ગીતનો પ્રકાર કયો છે? એ ઉર્મી ગીત. અને ચરણો કાવ્યના કવિ કોણ છે? મેઘવા એ કવિનું નામ છે. તો દરેક વિદ્યાર્થીને કાવ્યનું નામ, ઉર્મી ગીત કાવ્યનો પ્રકાર અને કવિનું નામ ઋષે મેઘવા, એ ત્રણે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. તમારે જોડકામાં કે પ્રશ્નોમાં પૂછી શકાય કે ચરણો કાવ્યમાં કયો પ્રકાર છે? તો કયો પ્રકાર આવે? ઉર્મી ગીત. હવે એવું પૂછે કે ચરણો કાવ્યના કવિનું નામ શું છે? તો તમારે દરેક જણને કવિનું નામ યાદ રાખવાનું રહેશે કે કવિનું નામ ઋષભ મેઘવાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો. હવે આપણે ચરણોમાં ચાલવાનું ઉજળે ઉમંગ એ ગીત આપણે ગાવાનું છે. તો આ દરેક વિદ્યાર્થી પુસ્તક ખોલીને પારા નંબર 44 ઉપર ધ્યાન રાખશે. તો આ કાવ્યમાં ઉડતા પ્રભાત વેળાની કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતાઓને તાજવીરો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે ચરણો કાવ્યવાળો ગીત ગાય. તો દરેક વિદ્યાર્થી પુસ્તક ખોલીને પુસ્તકમાં ધ્યાન રાખશે. ચરણો ઘરે જાતે ગાજો. તો વિદ્યાર્થી મિત્રો,
ને બે લીટી ગાય અને એ બે લીટીને સમજવાનું છે. પછી એના સાથે સાથે પણ શબ્દાર્થ પણ તમારે જોવાના રહેશે. સંગ એટલે
સંગીતલે સાથી સંગીતલે સાથી તો વિદ્યાર્થી મિત્રો વગડા એટલે જંગલ કે વેરાન પ્રદેશ ગાન એટલે ગીત ચોપાસે એટલે છાતે બાજુ ઉકડે મેદાન એટલે દેખાવા લગ કલ્પનાને દોર એટલે કલ્પનાની મદદ સંગ એટલે સાથ તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે આ સુંદર સવારી પંખીઓની પાંખોમાં તેમજ એની નાજુક નાની ચાંચ વગડાના અને ઝરના ગામ મળે છે પંખી કલસોડ કરે છે અજવાળું થતા ચારે બાજુના પહાડ નદી તેમજ નજરે પડે છે એમને જોતા જ કલ્પનાની અંધારું એમની પાસે સરી જાય છે એમની પાસે સરી જો અને મારી ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે હવે આગળ જુઓ દૂરોની પાસ માલી લેરા ઘસમાં ધરતીની માઇક પીતો વાયુ ચકચો ઝાપણમાં જીણે રાખીનો નાસો મનેમાં આળોટે મારી છલા ચરણોમાં ચાલવાનો ચડે ઉમંગ તો આમાંથી આપણે શબ્દાર્થ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો લીલી રાય કે લીલે રાય કે હરિયાળા વાયુ એટલે પવન ઝાકળ એટલે ઝાકળ એટલે ઉસ ઝીણેરા એટલે ઝીણેરા એટલે શાહ બાર તો જો વિદ્યાર્થી મિત્રો લીલેલા લીલેલા એટલે હરિયા વાય એટલે પ ઝાકળ એટલે ઓ ઝીણે એટલે સાવ બાર સૂર એટલે આપણે જે બોલીએ ચલા એટલે તો અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસે લીલા ચમકાતમાં ધરતીની સોડમ પી ચચુર બનેલી વાયરો વાય છે સાવ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કુંડ
વિદ્યાર્થી મિત્રો, આજે ચાલો અમારું ગીત એ તમારે તૈયાર કરવાનું રહેશે. તમારા પરીક્ષામાં ચરણોવાળું ગીત પૂછાય શકે એટલે તમારે તૈયાર કરવાનું રહેશે. તો આ ગીતના શબ્દ જે તમને લખાવ્યા છે એ શબ્દ તમારે તૈયાર કરીને ગુજરાતી નાટકમાં આ રીતે લખવાનું રહેશે. જુઓ, પહેલાં કાવ્ય નામ લખવાનું, ઉર્મી ગીત લખવાનું, કવિનું નામ લખવાનું, નીચે પછી શબ્દાર્થ કરીને તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મેં જે રીતે તમને કાવ્યનું ગાન કર્યાનું, કાવ્ય સમજણ અને શબ્દાર્થ લખાવ્યા એ રીતે તમારી ગુજરાતીની નોટમાં આ રીતે તમારે શબ્દાર્થ લખવાના, કાવ્ય જાતે ગાવાનું અને કાવ્યને જાતે સમજવાનું રહેશે.